અમદાવાદમાં પોલીસ અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 145મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી. આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જેસીપી ક્રાઇમ, જેસીપી ટ્રાફિક તેમ અને સેક્ટર 1 અને 2ના ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા. રિવરફ્રન્ટ ખાતે જગન્નાથ મંદિર, મ્યુનિસિપલ કોઠા, કાલુપુર રેલવે સહિત તમામ રૂટના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમવાર હેલિકોપ્ટરનો ઉપયોગ રથયાત્રામાં થવાનો છે, જેના દ્વારા આખી પરિસ્થિતિ ઉપર બાઝ નજર રાખવામાં આવશે. 145મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે પોલીસ પણ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રાર્થના કરીએ છીએ.
મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કોમી એકતારૂપી ચાંદીનો રથ. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે 145મી રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે જ મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મિલાવીને સહયોગ આપવાની બાંહેધરી આપી હતી. આ અવસરે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ પણ અર્પણ કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિરે પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપી કોમી એકતાનો મેસેજ આપ્યો હતો. છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નહોતી નીકળી શકી, ત્યારે હવે ફરીવાર અમદાવાદમાં બે વર્ષ બાદ 145મી રથયાત્રા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં એકવાર ફરી હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી રહી છે. રથયાત્રામાં કોમી એકતા સાથે પૂર્ણ થાય તે માટે સર્વ લોકો ઈચ્છી રહ્યા છે અને પોલીસ પણ તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપી દીધો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત પોલીસ કાફલા સાથે તૈનાત કરી દીધો છે. Okay.